શું દમા મારે તને વાત કરવી? આજ મારું મન એટલું હરખાઈ છે એની વાત પૂછ માં. પણ કારણ શું છે તો કેલા. પેલા સરકારે કેવો નિર્ણય લીધો ખબર છે? ગિફ્ટ સિટી માં દારૂ ની બધાય ને છૂટ. ગાંધીનગર? હા. શું વાત કરો? અરે વાત પૂછ માં, સરકારી નોકરી વાળા ને હરવા ફરવા એ બિન દાસ બેહીન પી છે. સરકાર નો જો આમ એક જોતા છે ને નિર્ણય બહુ સારો કહેવાય. હા, શું કામ કે આવું કરવાથી ત્યાં બિઝનેસ અને ઉદ્યોગોમાં એકદમ એકદમ ગ્રોથ મળશે. એક થઈ પછી ઉદ્યોગોમાં છે ને રોકાણકારો તો જો તૂટી પડવાના. એટલા અરે વાત પૂછ માં, હું તો એટલો હરખાવું છું એ મેં પેપરમાં વાંચ્યું ને તેવું મને હક નથી થતું. ક્યાંય આખા શરીરે ખંજેરો જેવા રાખે. કઈ ને જાઓ, કઈ ને જાઓ. કેવું ભણે ભગાડી પાકે તો. મારે કઈક આઈડિયો તો કરવો. જો અહીંયા પ્લાન તો ગોઠવો છે ગમે એમ કરીને જવાનો. હા તું જો કર કઈ કર. હું તને આવીશ મળવા. પાકું આપડે આઈ રે બેસી. હા ભાઈ, આ મારો તો કોઈ દીકરો હે સવારે ઓલા બેન વાળી ચોરી ને જાય ને તોય 4 વાગે ને ત્યાં ઘર આવું ને આવું કર નાખે, આવું ને આવું કર નાખે. કોઈ દી મને હક ન હોય. પણ હવે શું તોફાન કરસ મને વારવા દે. એક તો આખું ઘર આવું ફરવા બગા કે માડો આવસ કયું નો ભયો જામ બેઈ જા. આડો ઘેર આવે મારા નકર ત્રણ ખાવેણી બીજી મારી શું કરીશું. હું આડો ક્યાં આવે અંદર વેકે છે ને આડો આવે તને તો બેઈ જાય. છે સોફે બેઈ આપણે સોફા બેહવા તો લીધા છે. જો વેકે છે ને હમણાં ખુશ છે. અને આ નેપકિન મોઢું લઈ લઈને આઈ રાખવા ને તને ખબર નથી પડતી. આપણે ડાઇનિંગ ટેબલ અહીંયા ખુરશી ઉપર રાખી હી હવે રાખીશ. કોઈ દી તું સાફ કરો ને રાખ દીધું ને તમારા ઉપર કેમ તો તો ખાલ ખબર તાર બાયડી તન પૈણી ના આવશે. પછી તારી આવી પોઝિશન રહે વઈ જાહે તારી ડોહી આમ નો આલે ગમે વસ્તુ ગમે આલે જે વસ્તુ જ્યાંથી લઈ ન્યાજ મૂકવાની ઘરમાં બધે ઉલારવા માંડો. હું માં હું એટલે કરું કોઈ નો કરે. જા કે વેકેશન હું સ્કૂલ લઈ જાવ. હું આઈ તો તારે તો લુખી ધમકી તને આદત જ પડી ગઈ. કા તાર પપ્પા ને લુખી ધમકી દે. હા મને દે. હું આમ નઈ કરું. ઓ કા તું શું કામ નઈ જા. દફતર લેવાનું હે. ચોપડા લેવાના હે. અલે તારી ફરમાઈશું પૂરી કરી તો તારે ભણવાનું હે. બાકી તને રસ જ નથી ભણવામાં. તો બીજો હું ભાઈ હોય ટીચર ને એવું સેમાં લખું હાથમાં લખું. હે તો તારે ચોપડા નથી તાર પપ્પાએ તને લઈ નથી દીધા એમને એમ જાસ તું નિશાળે. તો આ વરના પૂરા થઈ ગયા આવતા વરના બીજા આવે ને હવે. એટલું બધું તું લખસ તો બધો ભણેસરો થઈ ગયો. ખોટું બોલમાં રેવા દે ને. એક ઝાપટ ભેગો પાડી બાકી સ્કૂલ લઈ જાઉં. નહીં જા ને. હા બહુ આ મારી સામે બોલો બોલો તાર પપ્પા સામે ન બોલતો નકર. આની કઈક ફરમાઈશ છે સાંભળો તો ખરી. તમારા દીકરાએ નવું કઈક કાઢ્યું છે. શું કાઢ્યું સાંભળો ને એટલે તમને ખબર પડે. મારા ચોપડાને લઈ જવાના નવી સ્કૂલ નહીં જાઉં. લે ખોલવા દે. હે ખોલ છે એટલે લઈ દઈશ. હા ના કાઢે ચોપડા બાકી રાખ્યા હતા એનો જ જડતા સ્ટેશનરી માં બાકી રાખ્યા. તમે ભણવા બાકી રાખું ને. હા કે કે એની જરૂરત છે કઈ બાકી રાખું ને. એ લઈ દઈશ એમ કહું છું. તારે એક તો ઉપાધિ વધી ગઈ મારે. તમારે તો ઉપાધિ હોય આને ફરમાઈશું હોય વૈધી હું તો હું ઘરના રહેડા કરી રાખું અને તમને રાંધી રાંધીને દીધા રાખું અને તમે ગરચા રાખો ને પછી આવડા ભાંડા જેવડા પેટ કર્યા રાખો. હવે અહીંયા આવી 2 મિનિટ બે કામ છે તારું. હું કામ હોય હવે મારે નોકરીમાં બદલી થઈ. પણ લખણ ખોટા હોય ને એના આટું ત્યાં જગ્યા થઈ છે. દીવની વાત નથી આમાં આવતી. લીગલી કહું છું ગાંધીનગર બદલી થઈ છે મારી. એમને બધાયની બીજા બીજા સિટી માં થઈ છે. બધે મીટિંગ હોય. તમારી એકની દીવ સિવાય કે મીટિંગ નતો. મારે એ બાજુનો જ માલ જાજો આવે છે. હા અને આજકાલ ગાંધીનગર બદલી થઈ છે. આ તો ગાંધીનગર માં ક્યાં કોઈ તમને કઈ કહે છે? હા કોઈ એક શબ્દ બોલ્યું પણ મારે ન જાવું. જો તો ગાંધીનગર નથી જવું. એકને એક દીકરો તને મૂકીને ગાંધીનગર જાવ. કાલ હવાર ગામમાં વાતો ન થાય. શું વાતો થાય કે ભાઈડો ગાંધીનગર રહીએ માં દીકરો અહીંયા રહીએ તો હાલો અમે અમે આવીએ. હાલો અમે પોટલા ભરી લઈને તમાર ભેગા એમાં શું વાંધો હે. પણ હજી મારે જવા દો મને કઈક તો ખબર પડે.
અને બધા એવું કે છે ત્યાં બફારો બહુ છે, નામ છે, એટલે હું તો ગણતરી એવું કરું છું કે નથી જવું, નોકરી મૂકી દઉં, તમે 200 રૂપિયા કામે લાગી જાઓ. સરકારી નોકરી મૂકતા ને કે બધું આપણે લીલા લાલ થઈને ફરી ગઈ ને એ બધું ઠપ થઈ જાય. હા તો હવે શું કરશે તમે? છોકરાના શોખ નથી માતા, દીકરાના ચોપડા લઈ નવા લઈ ગયો તો નિશાળ જાવ, બાકી નો જાવ, એવા તો શોખ જામ સાહેબીના. એમ નહીં તો તું અહીં એકલી રહીશ, એકલા મૂકીને જવાય આ સમયમાં? તો અમે આવીને ભેગા. પણ હજી ન્યા કઈ નેઠો હોય મારે ન્યા જઈને પેલા મકાન નું કઈ સેટિંગ કરવું પડે, એમ બધું ગોઠવવું પડે ને. તો તમે ત્યાં જાઓ, એક મહિનો રહ્યો પછી મકાન બકાન રાખો, ને અમે બે માં દીકરો આવી. અહીં તમે એક મહિનો એકલા રહો. પણ મારી મમ્મી ને બોલાવી લઉં, હું અહીં રહે અમારા ભેગા, શું વાંધો તમને કઈ નથી. એને બોલાવી લઈશ ને. હા તો તારી માને બોલાવી લે કામ પતે પછી તમે જાઓ ને, કે પછી તમારું મન? હજી મારું મન તો ના ઠરાણે, ફોટો નથી કે ભાજુ કા ના ના સંગ્રહ ને મૂકીને કેમ જાવ? બધા તારાવી ના ગમે મને, મેટે ગમે. એ તમે હેને કોક સરકારી નોકરી વાળાને પૂછો, તમે નસીબદાર હો કે તમારી ગાંધીનગર બદલી થઈ, માણાની ક્યાંક બીજે બદલી થઈ હોય ને તો માણા મૂંઝાતો હોય. આ તો ગુજરાત નું પાટનગર એટલે ગાંધીનગર, ગ્રીન સિટી એટલે કે ગાંધીનગર. નસીબદાર હો તો આવી જગ્યાએ નોકરી મળી, કાલ હવારે પ્રમોશન મળશે ને તો આનાથી ઊંચી પોસ્ટ મળશે. છોકરાના ભવિષ્યનું વિચારો, અને જીણકાને હું અહીંયા લઈને આવીશ ને તો એના ભણવાના સ્કોપે ખુલી જાય. કેટલું બધું યાર કઈ ખબર તો પડે માણાને. પણ તમે આજે ભેગા આવશો જ નહીં ભેગો થયો, મને ત્યાં જોવા દો કેવું છે. નીકળી ગયા થઈને બેઠા રહીએ, મારી માથે થેલો ભરવા નથી જતા. તમારે કેવા હાજર થવાનું છે? રજા દી એટલી જ વાર છે. તાર માને એમ જ કે નીકળી ગયા હે. હાલો એ બા, આ તો જમાઈની હે ને ગાંધીનગર બદલી થઈ ગઈ. હવે ભાઈ ભૂખ જાણે, અમને નથી ખબર, અત્યારે આવીને બોલ્યા ત્યારે મને ખબર પડી. તું એક કામ કર, અહીં પહોંચ ચેમ્બર અને જલ્દી આવ. એ હા હા, ત્યાંના થેલા ને થેલી ભર દો, હા અડધી કલાકમાં આવે. હાલો હું તમને થેલો ભર દઉં. જાઓ તમે ભરો તમારી રીતે. બે પૈસા નું મોઢું ભરવું હોય તો ગમાડવું પડે કે ન ગમાડવું પડે? તમે કહો નોકરી ન મૂકાય એટલે મેં હું પેલા જોયો, તમને ફોન કર્યો તો અમારે ભર લે એમ. હું પેલા જોયો પછી ફોન કરીશ કે અહીં સારું આવતા રહી વાર. ફોન કરજો આવતા રહી. જોયું ને બધાય કેવો હતો ભગાડીનો પ્લાન. હવે 5-15 થી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રહી આવું અને એ ફૂલ એન્જોય કરી આવું, ખાઈ પીને જલસા કરી આવું. 5-7 દી પછી પાછો કહીશ કે ત્યાંનું પાણી મને ન ફાવ્યું. એને ક્યાં ખબર છે કે હું ત્યાં શું કરવા ગયો હો. તમને હું કહું, જો સાંભળો, ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેજો, સવારે ચા પાણી પી લેજો, નાસ્તો કરી લેજો. બાયડી છોકરા થી અલગ કર્યો, મને મારા દીકરા થી અલગ કર્યો. તમારી વાત સાંભળું છો, તમારે આ તો હે ને વેલું સાંજે ને હું તમને થેપલા બેપલા બધું કરી દે, તમને ખાવાની વ્યવસ્થા ભેગી કરી મોકલ. એવું કઈ જરૂર નથી થેપલા ની. પણ તમે રોવા માં ન ફાવે તો કઈ વાંધો નહીં, આવતા રહેજો. બીજું તમે મારે તમને શું કેવું? હું તો એને હરાપ દઉં છું, મને ઠેઠ ક્યાંય નો ક્યાંય મોકલો. હરાપ દેવાની શું જરૂર? બાયડી છોકરાઓ ને રેઢા મૂકી જાઓ તમે. હું વહી જઈશ. સાવી અમે તમને મૂકો, હાલ આપણે બસ સ્ટેન્ડ ઉતરો. એટલે બધે નથી આવું તમે રેવા. તમને બસ માં તો બેહાડી નહીં. હું બેહી જઈશ. બેહી જાઓ. તમે એરર થાવ ને મને નથી ગમતું. જેલાય નથી ગમતું. તમે એરર થાવ મને નથી ગમતું. રોવો તો ના.
ફોન નહી કરું સરકારી નોકરી વાળા ને શું હોય બદલી ભાઈ માં જોઈએ મને ફોન કરશો ને હાલો તો રો માં દાંત કરો રકમ પાછા થઈ જશે હજી દાંત કરો જા ગાંધીનગર બદલી થઈ તો એને જવામાં જરાય ઇન્ટરેસ્ટ નતો. મેં પરાણે મોકલા કે હું મારા વહુ ને છોકરા ને મૂકીને જવા જ નહીં, 200 ની નોકરી કરી લો, બાકી મારી એને જાઉં. અરે માન માન મોકલા વા તમારે ઢીકે હા આવી ગયો ને રોવા માંડ્યા જણ ઉઠીને. હું તો હેના વિચારમાં પડી ગઈ હતી કે આ રોવે હે અમારા આટું થઈને. એટલે જમાઈની ગાંધીનગર બદલી થઈ? હા ગાંધીનગર થઈ ગઈ. અમે કેટલી વાર ના પાડી કે તમે એમ ન રોવો, તમે ઉપાધિ ન કરો, અમે ત્યાં આવતા રહું. મેં તો એમ જ કહી દીધું પણ એ કે માર ન જાઉં. મેં પરાણે મોકલા, મમ્મી કઈ સરકારી નોકરી થોડી, કઈ રાજીનામું દઈ દે ભાઈ, કેટલા આમાં તકલીફો પડી હોય નોકરી મેળવવામાં. પણ મને ગળે વાત નથી ઉતરતી કે એની બદલી થાય એમ. તો બદલી હું કામ ન થાય એવું સારું સારું કામ કરે હે બરાબર, એટલી મીટિંગો ને બધી હોય હે બદલી ન થઈ જાય. હમણાં તો છેલ્લે હે ને 3-4 વાર દીવ ગયા ને મીટિંગ કરવા તો હું એવી ખીજાઈ ગઈ ને પછી તો ઘરમાં એવો ડખો થયો પણ મેં તને ફોન ન કર્યો. એમ નહીં પણ બીજે ક્યાંય ન થઈ ને ગાંધીનગર જ કેમ થઈ? તો કાંઈ નહીં, તો સાચી વાત છે સાંભળતું. ગાંધીનગર સારામાં સારું સિટી છે, સરકારી જેટલી વસ્તુ છે બધા, સરકારી જે છે માણસો, રાજકારણી માણસો, એ બધું બહુ મોટું મોટું બધું અહીંયા જ છે ને. તો આને સરકારી નોકરી છે, કાલ સવારે બે કામ હારા કરે અને પ્રમોશન થાય તો અમારે બે માં દીકરાની જિંદગી તો સુધરી જાય ને. અને ગાંધીનગર બદલી થઈ હોય ના પાડી તો આપણા જેવા મૂર્ખા કોઈ ન કહેવાય. અને હું ખબર હોય દારૂ ની છૂટ એમ કઈ હું કઈ રસ્તા માં પડ્યું હે જાતો ખરી ક્યાંક તો ખબર પડે. અરે પણ છાપા માં આવ્યું છે વાંચીને હું કહું છું, કઈ હું ઘરમાં નથી જોતી હે છાપા માં આવી ગયું છે. તો હવે હાલે આ તો એમ કેસ કરા જમાઈ ખોટું બોલીને ગયા. હવે એની તને મારે ખાતરી હવે તો કરાવી જ પડશે કારણ કે તને મારા પર ભરોસો નથી, તાર ધણી ઉપર ભરોસો છે. પણ હાલો મને મને તારી ઉપર જ ભરોસો હે બરાબર, પણ એને જાવું ગમતું નહોતું, બોલી આય રોતા હતા મારે હું સમજું કે બાપા એ બધા એના નાટક છે, હું એની છઠ્ઠી ઓળખું છું, તું તું નથી ઓળખતી એટલે હું જમાઈને ઓળખું છું. લાવ તો આમાં હું એને સાહેબ ને નંબર દઉં તને. હા નંબર દે મને, હાલ લખ હમણાં હમણાં જ તને ખાતરી કરાવી દઉં જો. હાલ લખ 3 નવડા 2 તગડા અને 2 બગડા અને 3 મીંડા 1 રો તું કઈ બોલતી. હા હેલો સાહેબ, જય શ્રી કૃષ્ણ, ભગેડી ની હા હું બોલું છું. મને તો એક વાત જાણીને બહુ આનંદ થયો કે મારા જમાઈની બદલી થઈ ગઈ ગાંધીનગર. હે બદલી નથી થઈ? શું વાત કરો છો? ના ના ના, કેમ હમણાં જતી ઘરેથી ગયા કપડાં ભરીને. હે 15 દિનની રજા લીધી છે? પણ અમારે તો કાંઈ એવો પ્રસંગ
ની રજા લીએ ઈ કે જરૂર હે 15 દિન રજા લેવાની હે હા ભલે ભલે સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા બોલ કરો બોલ 15 દિન ની રજા લીધી છે જાઈએ તો આને બાપ ને ફોન કર હવે કર બોલતી જો હોય કર ફોન કર અરે કે તો ક્યાં હો તમે હાલો તો ક્યાં હો એમ કે તો પૂછ ક્યાં હો તમે ઘરે આવો તો પણ જો હું એમ કહું છું કે તમારે જો ગાંધીનગર તો જવું નહોતું બરાબર હે તો પછી અમને બેન મૂકીને જવાનું તમને મન નહોતું હે તમારી મમ્મી આવી ને ઘરે એને તમારી બદલી છે ને એ કેન્સલ કરાવી નાખી જો સાચું જો તમે કયો એના હમ ખાવ બસ ખોટું નથી બોલતી પ્રોમિસ મમ્મી તે બદલી કેન્સલ કરી અરે મારી માએ છેડા અડાડી અને બદલી કેન્સલ કરાવી તમે ઉપાધિ ન કરો મેં તો કહી જ દીધું તારો જમાઈ ને એવું રૂંગું આવતું હતું ને એટલે હા સાચું તમે કયો એના હમ બસ હાલ આવો ઘરે હા આવો 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 આવે હે ઘરે એ કહેજે તો બસ સ્ટેન્ડે પહોંચ્યો આવા દે શાંતિ રાખ આવા દે તમને મારી બદલી થઈ નથી અને મારી હાહુનો ફોન આવ્યો કે તમે ગાયા ગાયા ઘરે આવો તમારી બદલી મેં કેન્સલ કરાવી નાખી શેડ અડાડીને પણ એને ક્યાં ખબર છે મારી બદલી થઈ જ નથી રામ જાણે મા દીકરી બે ભેગું થઈને હું ખુશ કરી લીધું કંઈ ખબર પડી નહીં પણ કાંઈ વાંધો નહીં એટલે ઘરે તો જાઉં જી થાય એમને બતાવો કેન્સલ કાકર બતાવો તો કેન્સલ કાકર બતાવો મને તમે બતાવો ને બદલી નો કાગળ મારે તો પૂછો મેં વાત જ કરી હા તો અમે વાત જ કરી તમે બધું હળગાવો છો મારી બદલી થઈ જ છે ગાંધીનગર માં હા હા ઈ તમારે સાહેબારે વાત થઈ ગઈ અમારે કોને કરી મે કરી વાત શું કીધું સાહેબે સાહેબે એમ કીધું છે કે 15 દિન ની રજા ઉપર ગયો છે સાચું બોલે હે મમ્મી સાચું બોલજો જમાઈ નહીં તો આજે ના આજે મારી છોકરી લઈ જઈશ માર ઘરે ખોટું બોલીને બિચારી ભોળીને ભોળવે રાખો છો મારી છોકરી ને ગાંધીનગર માં 10 રૂપિયા છૂટ થઈ ગઈ છે મન કઈ એવી ખબર નથી તારે લાકડી લેવી પડશે મારે સાચું બોલો ને છૂટ થઈ ગઈ ગાંધીનગર બદલી નોતી 10 રૂપિયા જતો હતો ભૂલ થઈ ગઈ હું નહીં કરું તારી નાટક આવું કે જો પીવા હાટું થઈને ઘરમાં કઈ આવા ખેલ ખરાબા ન કરતા નાટક ન કરતા અને જો તમે બધા નાટક કરશો ને તો મારા જેવું તમારા ઘરમાં થાય અને મારા તરફથી તમને ખાસ કહું છું કે જો તમને જે વાલમ વાલી બોટલ હોય ને એના હમ છે એટલે મહેરબાની કરીને ઘરમાં સાનમુનું રહેવાનું હેલો મિત્રો જે માતાજી હું છું કૃષ્ણા બેસ રૂપિયા કિશોર ને ઘણા ટાઈમથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આવી ગઈ છે તો એને લઈને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આવ્યા છે અમારો આ વિડીયો જો તમને ગમે તમારે યુટ્યુબ ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હેલો મિત્રો હું ભાવેશ ભગડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઈબ કરો